ગુજરાતમાં ઠંડીનું જોર વધતા લોકો છૂટવાયા. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું. પોરબંદરનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું. રાજકોટ, ડીસા અને ભુજનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું. અમદાવાદ શહેરમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ છે. લોકો કાંકરિયા ખાતે ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. યોગા, કસરત અને મોર્નિંગ વર્ક કરતા લોકો નીકળી પડ્યા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો વિવિધ રમતો રમતા પણ નજરે પડ્યા. આબુમાં 0.0 ડિગ્રી તાપમાન નોંધાયું. કેટલીક જગ્યાએ લોકો ઠંડીથી બચવા લોકોએ તાપણાનો પણ સહારો લીધો. ઘાસના મેદાનોમાં ઝાકળ થીજી ગઈ. ફૂલો અને પાંદડાઓ સાથે વાહનોની વિન્ડશીલ્ડ પર બરફના થરો એકઠા થયા. આણંદની સેન્ટ સિરિલ સ્કૂલની માન્યતા રદ કરતા જ હોબાળો થયો છે. વાલીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય લઈને હોબાળો કર્યો. સ્કૂલની માન્યતા રદ કરાતા જ 62 વિદ્યાર્થીઓ રજડ્યા હતા. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ આપવાની માંગ કરાઈ. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. 6 વર્ષના બાળક પર ગાય હુમલો કરતા જ માતા પુત્ર ઈજાગ્રસ્ત થયા છે. બાળકની ગાય અડફેટમાં લીધા જ પગ, મોઢા, શરીરના ભાગે ઈજા થઈ. પુત્રને બચાવ જતા જ માતાને પણ ઈજા પહોંચી હતી. ખાલી રહેલી તમામ શિક્ષકોની જગ્યા એક સાથે ભરવા ઉમેદવારોએ કરી માંગ. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનો સચિવાલય આગળ થયા એકઠા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રીને ઉમેદવારોએ રજૂઆત કરી 28,000થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટેની માંગ. અમદાવાદ વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં વાલીઓએ વિરોધ કર્યો છે. બીભત્સ વિડીયો બતાવનારને કરાટે શિક્ષક પર ગંભીર આરોપ. વિરોધના પગલે સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. વિરોધના પગલે સ્કૂલ પર વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આણંદમાં હોટલમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો. હોટલ ક્રિસન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો. મસાલા પાપડમાં વંદો નીકળ્યો હોવાનો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટતી હાલાકી છે. તબીબોને અછતથી દર્દીઓ રૂપિયા ખર્ચીને દવા કરવા માટે મજબૂર બન્યા છે. આ સ્થિતિમાં તાત્કાલિક ધોરણે પૂરતા તબીબોની મૂકવાની પણ માંગ ઉઠી છે. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા રાજકોટમાં ખેડૂતો અને વેપારીઓએ હરાજી બંધ રાખી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં થઈ છે આવક, જેના કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા. 700 થી 800 રૂપિયા મળે મળતી ડુંગળીના ભાવ 250 થી 300 થયા. રાજકોટમાં ગોંડલના કંટોલિયા બાંદ્રા ગામે એસટી બસનો રૂટ બંધ થતા જ વિદ્યાર્થીઓને હાલાકી. રોજ 25 થી 30 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એસટીમાં સ્કૂલે જાય છે. ગોંડલના પાંજરાપુર ખાતેનો પુલ હેવી વાહનો માટે બંધ કરતા જ વિદ્યાર્થીઓને મુશ્કેલી, સમસ્યાનો વહેલી તકે નિવારણ લાવવામાં આવે તે પણ માંગ કરાઈ છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં. બુલેટ ટ્રેનના પ્રથમ ટર્મિનલ ખાતે ઓટોમેટેડ પાર્કિંગ સુવિધા, એક સાથે 1,300 વાહનોને સમાવવા માટેની જગ્યા હશે. સાબરમતી મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ હબમાં 13 લિફ્ટ, 8 એસ્કેલેટર અને સીસીટીવી સર્વેલન્સની સુવિધા ઉપલબ્ધ. ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ થકી સાબરમતી મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ હબ પર સોલર પેનલ થકી વીજળી ઉત્પન્ન કરાશે. ટર્મિનલ મજબૂત ફાયર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટના સિસ્ટમથી સજ્જ. સુરત કોર્ટમાં હાજર થયા હતા હાર્દિક પટેલ. આગામી 20 ડિસેમ્બરના રોજ કોર્ટમાં આગળની કાર્યવાહી ચાલશે. હાર્દિક પટેલે કહ્યું, કાયદો કાયદાનું કામ કરશે. એક વ્યક્તિને લઈ સમાજ દુઃખી ન હોઈ શકે. જેમણે નકલી ટોલનાકું બનાવ્યું તેમના પર કાર્યવાહી થશે. નકલી ટોલનાકા મામલે હાર્દિક પટેલે નિવેદનમાં કહ્યું છે કે એક વ્યક્તિને કારણે સમાજને બદનામ ન કરવો જોઈએ. કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે હાર્દિક પટેલનું નિવેદન. સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિરોધ કરનારા લોકોના મોઢા પર તમાચો છે. આવનારા દિવસોમાં પ્રેમ વિવાહ અંગે પણ કડક કાયદો બને તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આવું કર્યું. કહ્યું કે આઝાદી વખતની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંધારણના ઘડવૈયાઓએ કલમ 370 લગાવી હતી. લાંબુ વિચારને જ કલમ 370ને બંધારણમાં સામેલ નહોતી કરી, જેથી હાલ કલમ 370 હટાવવી સરળ પડી. કલમ 370 દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે સીઆર પાટીલે કર્યું ટ્વીટ. લખ્યું, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને હું સહૃદય વંદન સહ આવકારું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ દેશના કરોડો નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું. પાદરામાં કોંગ્રેસના સેમિનારમાં ભાજપની ચૂંટણી રણનીતિની વાવાઈ કરતો એક વિડીયો વાયરલ થયો. કોંગ્રેસના નેતાએ અર્જુનસિંહ પડિયારે ભાજપના વખાણ કરતા કહ્યું છે કે ભાજપ અગાઉની તૈયારીઓ કરે છે એટલે તેની જીત થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતીઓને મળવાની સિસ્ટમ બદલાઈ. મુખ્યમંત્રીને મળવા માટે સાબરમતી હોલ ખાતે મુલાકાત કક્ષ બનાવાયો. અત્યાર સુધી ત્રીજા માળે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાત કરાવાતી હતી.
અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે બાયોટેકનોલોજી ઇનોવેશન અંગે કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા. માંડવિયાએ કહ્યું કે આવનારા સમયમાં બાયોટેકનોલોજીના કારણે ઇકોનોમી પણ આગળ વધશે. અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે બાયોટેકનોલોજી ઇનોવેશન અંગે કાર્યક્રમ યોજાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું બાયોટેકનોલોજી ક્ષેત્રે જે એમઓયુ થયા છે તેમાં 3,000થી વધારે લોકોને રોજગાર મળશે. ગુજરાતમાં બાયોટેકનોલોજી માટે બાયોટેકનોલોજી પાર્ક યુનિવર્સિટીઓ બનાવી છે. ગાંધીનગરમાં વોઇસ ઓફ યુથ વર્કશોપનું આયોજન થયું છે. પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારત એટ 2047 અંતર્ગત કાર્યક્રમની શરૂઆત કરાવી. વર્કશોપમાં પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાયા. પીએમએ કહ્યું છે કે વ્યક્તિના નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. ભારતનો અમૃતકાળ આ જ સમયમાં આવ્યો છે અને આપણે અમૃતકાળનો લાભ ઉઠાવવાનો છે. વોઇસ ઓફ યુથ વર્કશોપમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યું નિવેદન. કહ્યું કે આપણી સામે પ્રેરણા માટે આઝાદીનો લાંબો સંઘર્ષ પણ છે. શહેરી વિસ્તારમાં સાયબર ક્રાઇમના આંકડાઓ વધુ છે. ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને નિવેદન. કહ્યું કે ટેકનોક્રેટ લોકો સાયબર ક્રાઇમનો વધુ શિકાર બને છે. તેજીથી સાયબર ક્રાઇમ વધી રહ્યો છે એ એક મોટી સમસ્યા છે.